વિદ્યાર્થીઓ, આજે આપણે જે સ્વાધ્યાય છે 1.1 એ શરૂ કરવાનું છે. અગાઉ આપણે જે આ ચેપ્ટર છે એની થિયરી છે એ પૂર્ણ કરેલી હતી. આજે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ. હવે અહીંયા જે પૂર્ણાંક સંખ્યાઓ છે ત્યાં જેનો પહેલો સમ છે એમાં તમને સમયની સંખ્યા છે એ આપેલી છે. જે સમય સંખ્યા છે અને એના આન્સર છે એ આપવાના છે. હવે અહીંયા જે સંખ્યા રેખા છે એના ઉપર સંખ્યા દર્શાવેલી છે, જેમ કે 25, 20, 15, 10, 5, 0, -5, -10. હવે ઉપર છે એ સ્થળ છે એ દર્શાવેલા છે, જેમ કે અહીંયા બેંગલુરુ દર્શાવેલ છે. તો આપણે ખબર કેમ પડે કે કેટલા સેલ્સિયસનું તાપમાન છે? તો જેમ ડાબી સાઈડ આપણે જઈએ તો કે ઘટતું જાય છે સંખ્યા. 25 છે અહીંયા આગળ 24 આવશે, અહીંયા આગળ 23 આવશે, અહીંયા આગળ 22 આવશે. એટલે બેંગલુરુ છે એનું તાપમાન થશે 22 સેલ્સિયસ. એમ આગળ જતા જઈએ તો જે આપણે ઊટી છે એનું તાપમાન છે તો 20 આપેલા છે, અહીંયા આગળ 19, 18. એમ આગળ વધતા જશું 17, 16, 15. તો ઊટી છે એનું તાપમાન તો કે 14 સેલ્સિયસ થશે. એના પછી આગળ જશું તો સિમલા છે એક્ઝેક્ટ 5 ઉપર છે એટલે 5 સેલ્સિયસ થશે. એના પછી આગળ જશું તો બેંગલુરુ છે, બેંગલુરુ સોરી સિમલા છે એ સોરી શ્રીનગર છે એનું તાપમાન આપેલું છે 5. હવે ત્યાં આગળ છે એટલે કે -4, -2, -3, -1 તો એનું આવશે -2. લાહોલ સ્થિતિ છે એનું તાપમાન છે -10. આગળ જાય તો -9, -8 સેલ્સિયસ. હવે પહેલો પ્રશ્ન કીધેલો છે આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલ સ્થળો ના તાપમાન લખો. હવે સ્થળ તો ઉપર દર્શાવેલા છે એટલે પેલા સ્થળ દર્શાવશું, નીચે તાપમાન કીધેલું છે તાપમાન દર્શાવશું. લાહોલ છે એનું આપણે તાપમાન જોશું તો આવશે -8 સેલ્સિયસ. શ્રીનગર છે એનું તાપમાન થશે -2 સેલ્સિયસ. સિમલા છે એનું તાપમાન થશે 5 સેલ્સિયસ. ઊટી છે એનું તાપમાન થશે 14 સેલ્સિયસ. બેંગલુરુનું તાપમાન થશે 22 સેલ્સિયસ. હવે એના પછીનું છે ક્વેશ્ચન, ઉપર આપેલ સ્થળના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? હવે ક્યાં દાખલાનો તફાવત આપણે શું કરવાનું તો કે બરાબર સૌથી વધુ તાપમાન તો કે જેનું વધારે સંખ્યા હોય એ વધુ તાપમાન થશે એટલે કે 22 બેંગલુરુ છે એનું 22 થશે અને સૌથી ઓછું છે લાહોલ એનું થશે -8 સેલ્સિયસ. તફાવત કેમ તો શું કરવાની મોટી સંખ્યામાંથી નાની સંખ્યા 12 એટલે કે સૌથી પહેલા છે તો બેંગલુરુ છે 22 છે એમાંથી તફાવત એટલે માઇનસ એમાંથી કરશું -8 તો 22 ઓછો છે વત્તા જે આપણે નિયમ શીખેલા છે 8. 22 8 માંગશો તો 30 સેલ્સિયસ તાપમાન હશે. હવે આગળ જોઈએ આપણે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે. ફરી પાછો તફાવત આવ્યો, તફાવત એટલે શું થશે તો કે બાદબાકી. હવે જોવાનું કે લાહોલ છે એનું -8 છે, શ્રીનગર છે એનું -2 છે. તો અહીં -2 છે એ -8 થી મોટા કહેવાય એટલે -2 માંથી -8 ને શું કરીશું બાદ. અને અહીંયા વચ્ચે જે નિશાની છે તફાવત એટલે બાદબાકી માટે તફાવત લીધેલો છે -2 ઓછો છે વત્તા 8. +8 માંથી -2 જાય તો +6 સેલ્સિયસ થાય કારણ કે 8 કેવા છે મોટા, મોટા પદની નિશાની પ્લસ ના લખીએ તો પણ ચાલે. શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને સિમલાનું સંયુક્ત, સંયુક્ત એટલે થશે સરવાળો, તાપમાન સિમલાના તાપમાન કરતા પણ ઓછું છે? તો હવે સરવાળો કીધો એટલે સૌથી પહેલા શ્રીનગર અને સિમલા, શ્રીનગરનું છે -2, સિમલાનું છે 5. તો 2 પછી સરવાળો એટલે 8,
કારણ કે 5 છે એ મોટા મોટા પદની નિશાની પ્લસ છે એટલે પ્લસ ને લખ લે પણ બરાબર ઈ પ્લસ ગણાશે હવે એ પૂછેલું છે કે શું અહીં તાપમાન ઓછું છે તો એ જોવાનું છે સિમિલર કેટલું છે તો કે 5 હવે અને બનેનો સરવાળો છે કેટલો થશે 3 તો જે બનેનો સરવાળો કરો એ સિમિલરના તાપમાન કરતા ઓછો છે તો કે હા બનેનો સરવાળો કરેલો છે ઈ સિમિલરનું તાપમાન 5 છે 5 કરતા 3 ઓછા છે એટલે આવશે જવાબ હા હવે આગળ કીધેલું છે શું તે શ્રીનગરના તાપમાન કરતા એટલે કે જે આ તાપમાન છે એ શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે તો જવાબ આવશે ના શા માટે તો કે શ્રીનગરનું કેટલું છે -2 અને આપણો જવાબ આવેલો છે 3 તો +3 છે એ સ્વાભાવિક છે કે -2 કરતા કેવા થશે તો કે +3 છે એ મોટા થશે એટલે આપણો જવાબ આવશે